डीसा એલિવેટેડ બ્રિજની લાઇટો ચાલુ કરવામાં આવી। ઘણા સમયથી હાઈવે ઓથોરિટીની મનમાનીને લઈને એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો બ્રિજ અંધારાપટમાં જોવા મળી રહ્યો હતો। ડીસાના મધ્યમાંથી પસાર થતો એશિયાનો સૌથી મોટામાં મોટો એલિવેટેડ બ્રિજ ઘણા સમયથી અંધારાપટમાં હતો। હાઈવે ઓથોરિટીની મનમાની લીધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ વાદ વિવાદ બાદ નગરપાલિકાના ધારાસભ્યશ્રી પ્રયત્નો બાદ દિવાળીના દિવસે એલિવેટેડ બ્રિજ ઉપર લાઇટોથી ઝગમગી ઉઠ્યો હતો। અંદાજિત 7,80,000 રૂપિયાના જેટલી હાઈવે ઓથોરિટી પાસે રકમ ભરાવીને એલિવેટેડ બ્રિજની લાઇટો ચાલુ કરવામાં આવી। આજે લાઇટો ચાલુ કરતા સમય ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર, મહામંત્રી હકમાજી જોશી, રાકેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ કૈલાસભાઈ ગેલોત, નગરપાલિકાના ચેરમેન જિગ્નેશભાઈ જોશી, અમિતભાઈ રાજગોર, ભારતીય જનતા પાર્ટીના વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય બોલાવીને એલિવેટેડ બ્રિજની લાઇટો ચાલુ કરવામાં આવી હતી। તો ચાલુ થતાની સાથે જ એશિયાનો બીજા નંબરનો સૌથી મોટામાં મોટો બ્રિજ લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો। અહેવાલ સંજય જોશી, બનાસકાંઠા। એમ થઈને કુલ મિલાઈને અંદાજે 800 થી 850 લાઇટો આજે ચાલુ કરવામાં આવી છે। એટલે આ ફ્લાયઓવર બ્રિજને લાઇટોના કારણે ખૂબ જ સુશોભન અને સારું લાગી રહ્યું છે। દિશાવાસીઓને દિવાળી નિમિત્તે આજે ભારત સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે ભાજપની સરકાર કેન્દ્રમાં છે, એ કેન્દ્ર સરકાર દ્વારા આજે લાઇટો અર્પણ કરવામાં આવી છે। દિશાવાસીઓ માટે આજે દિવાળી ખૂબ જ સારી ઝગમગી ઉઠી છે। આ દિશા ફ્લાયઓવર બ્રિજ, એ માટે હું ભારત સરકારનો આજના દિવસે ખૂબ ખૂબ દિલથી આભાર માનું, આપણા હિન્દુ સમાજ માટે આજનો તહેવાર એ ખૂબ જ અનમોલ તહેવાર કહેવાય છે। ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા ખાતે આવ્યા ત્યારે આ દીપાવલીની શરૂઆત થઈ અને સૌના અયોધ્યાવાસીઓ માટે આજે કહેવાય કે એક વિક્રમ થઈ રહ્યો છે અને ગિનીઝ બુકમાં નામ લખાય પ્રમાણે અનેક દેવડાઓથી આજે અયોધ્યા દીપી ઉઠ્યું છે। તો આજે દીપાવલી નિમિત્તે હું ડીસાવાસીઓને પણ એક સંદેશો આપવા માગુ છું કે આવનારું નવું વર્ષ સૌ ડીસાવાસીઓ, બનાસવાસીઓ માટે સુખમય સમૃદ્ધિમય જાય, આરોગ્ય પણ સૌનું સારું નીવડે અને ખૂબ સુખ સંપત્તિ મા લક્ષ્મી માતા તેમના ઉપર અમી વર્ષા છાંટણા કરે એવી આજના દિવસે ડીસાવાસી અને બનાસવાસીઓ માટે મારી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ છે। અસ્તુ ભારત માતા કી જય। જય શ્રી રામ।